પત્રકાર એસોસિએશન ધાનેરા અને જ્યોતિ મેડિકલ હોસ્પિટલ દ્વારા ધાનેરા તાલુકાના એડાળ ગામની પ્રાથમિક શાળાના બાળકોને શેટર, પતંગ દોરી તેમજ નાસ્તો આપવામાં આવ્યો. પત્રકાર એસોસિએશન દ્વારા છેલ્લા 4 વર્ષથી ધાનેરા તાલુકાના એડાળ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને પતંગ દોરી તેમજ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણના પહેલા શાળાના તમામ બાળકોને પતંગ દોરી તેમજ નાસ્તો આપી તેમની સાથે આખો દિવસ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે વધુ પડતી ઠંડીને લઈ પત્રકારે સોશિયલ તેમજ અન્ય લોકો દ્વારા આ શાળાના બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. પત્રકાર એસોસિએશન સાથે સાથે ધાનેરાની જ્યોતિ હોસ્પિટલના ડોક્ટર જ્યોતિબેન, લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ઠક્કર સહિત અનેક લોકો આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા અને બાળકોને સ્વેટર આપ્યા હતા. તો બીજી તરફ બાળકોને સ્વેટર તેમજ પતંગ મળતા બાળકોના ચહેરા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ત્યારે આ કાર્યક્રમને લઈને ગામના સરપંચ, ગ્રામજનો તેમજ શાળાના સ્ટાફ સાથે તમામ લોકોનો આભાર માન્યો હતો. સુરેશ કલ્ચર, ZS TV, બનાસકાંઠા. પત્રકાર એસોસિએશન દ્વારા છેલ્લા 4 વર્ષથી છેવાડાની એડાલ પ્રાથમિક શાળામાં પતંગોત્સવ મનાવવામાં આવે છે, જેમાં બાળકોને પતંગ દોરી આપી આખો દિવસ બાળકો સાથે પતંગ ચગાવવામાં આવે છે. પરંતુ આ વખતે ઠંડીને ધ્યાનમાં રાખી બાળકોને પતંગ દોરી, નાસ્તો અને સ્વેટર આપવામાં આવે છે. આ વખતે વધુ પડતી ઠંડીને લઈ બાળકોને સ્વેટર આપ્યા છે, જેને લઈ બાળકોમાં પણ ખૂબ જ ખુશી જોવા મળી રહી છે. અને અમને આ સ્વેટર આપવા માટે કેટલાક લોકો મદદરૂપ થયા છે, તે લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. પત્રકાર એસોસિએશન મિત્ર બદલથી અમારા ગામની અંદર છેલ્લા 4 વર્ષથી આ પતંગ ઉત્સવ રાખવામાં આવે છે, સાથે સાથે નાસ્તો, પતંગ, શેટર વિતરણ અને પ્રાથમિક શાળામાં તો આપ્યા, પણ સાથે સાથે આંગણવાડીમાં બધાને શેટર, નાસ્તો અને આપ્યો એ બદલ હું સરપંચ તરીકે એડાલ ગામ વતી આભાર માનું છું.